ભાવનગરમાં કોરોના વાયરસના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે જો કે અગાઉ આવેલા પોઝિટિવ કેસોના સંપર્કમાં રહેલા અને ખાસ કરીને પરિવારના સભ્યોમાંથી જ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે ભાવનગરમાં કોરોના વાયરસના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે પોઝિટિવ આવેલા કેસોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલા કન્ટેન્ટમેન્ટ એરિયામાં પણ તકેદારી જળવાઈ રહે તેવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવા હેતુથી ભાવનગર શહેરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ડીઆઈજી અશોકકુમાર યાદવ એસપી જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું કન્ટેન્ટમેન્ટ એરિયાની સંપૂર્ણપણે ચકાસણી કરી હતી તેમજ રહેવાસીઓને ઘરમાં રહેવાની અપીલ પણ કરી હતી ડીઆઈજી દ્વારા સમગ્ર વિસ્તારને ચેક કરવામાં આવ્યો હતો તેમજ બેરિકેડ વ્યવસ્થાની સાથોસાથ લોકડાઉનના નિયમનો ભંગ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતો નથી ને તેમ સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર